આવી રીતે લખાય છે હાલ 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા અને 10 રૂપિયાના ચલણી સિક્કા જોવા મળે છે પહેલાના જમાનામાં વિદ્યાર્થી મિત્રો 50 પૈસા 25 પૈસા 10 પૈસા 20 પૈસા એવા સિક્કાઓ પણ હતા જેનો અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અત્યારે હાલ 1 રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા જોવા મળે છે ત્યારબાદ હાલ 2 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા અને 2000 ની નોટો જોવા મળે છે પહેલાના સમયમાં રૂપિયાના અંકની નોટ પણ જોવા મળતી હતી એવી જ રીતે આગળ ચલણી નોટો અને સિક્કાઓ પર અંગ્રેજી ભાષામાં અંકો લખેલા હોય છે જેમ કે 1 2 3 4 5 10 100 50 500 એવી રીતે સિક્કા ઉપર ગાંધીજીનો ફોટો પણ જોવા મળે છે ચલણી નોટો પર તો તમે જોયું હશે ગાંધીજીનો ફોટો જોવા મળે છે 1 રૂપિયો એટલે 100 પૈસા 1 રૂપિયો એટલે કેટલા થાય 100 પૈસા 0.50 રૂપિયા એટલે કેટલા પૈસા થાય તો 1 રૂપિયો બરાબર 100 પૈસા એટલે 100 વત્તા 50 પૈસા 100 પૈસા વત્તા 50 પૈસા નો સરવાળો કરીએ તો આપણને પૈસા મળે કેટલા પૈસા મળશે 150 પૈસા એવી જ રીતે 2.50 રૂપિયા એને આપણે પૈસામાં રૂપાંતર કરીએ તો 2 રૂપિયા વત્તા 50 પૈસા એટલે કે 2 રૂપિયા એટલે કેટલા થાય 100 પૈસા 1 રૂપિયો એટલે 100 પૈસા 2 ગુણ્યા 100 કરીએ તો 200 પૈસા એટલે 200 પૈસા વત્તા 50 પૈસા સરવાળો કરીએ તો કેટલો થશે 250 પૈસા કેટલા થશે 250 પૈસા વિદ્યાર્થી મિત્રો મારી પાસે અહીંયા નોટ છે 500 ની બરાબર એના પછી છે 50 ની નોટ એના પછી છે 10 ની નોટ અને ત્યારબાદ આ છે 100 ની નોટ આ બધા પૈસા કેટલા થશે તો 500 અને 100 600 650 650 અને આ 10 એટલે કુલ ટોટલ મારી જોડે કેટલા પૈસા થયા 600 કેટલા રૂપિયા થયા 660 રૂપિયા થયા આવી રીતે આપણે ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમે બજારમાં ગયા હશો અને ખરીદી કરવા ગયા હશો ત્યાં તમે રૂપિયા અને પૈસાની આપ લે કરતા હશો એવી જ રીતે આજે આપણે એક દુકાન છે અને એમાંથી વસ્તુની ખરીદી કરવાની છે અને ખરીદીના કેટલા પૈસા થાય છે તે આપણે અહીંયા ગણતરી કરવાની છે તો પહેલું જોશો કે આપણે દુકાનના આધારે પ્રશ્નના જવાબ આપીએ એક દડો અને એક રમકડાની કારની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા બધી જ વસ્તુઓ આપેલી છે અને બધી જ વસ્તુઓના ભાવ પણ અહીંયા આપેલા છે પહેલું છે દડો અને એક રમકડાની કારની કિંમત કેટલી થાય હવે દડો દડાની કિંમત કેટલી છે 7 રૂપિયા એક દડાના કિંમતની એ દડાની કિંમત કેટલી છે 7 રૂપિયા વત્તા એક રમકડાની કારની કિંમત કેટલી છે તો કારની 15
विद्यार्थी मित्रों आगळ छे मुंबई समाचार। कारखानामांथी बाळकोने मुक्त कराव्या। बंगळीना एक कारखानामांथी 10 बाळको आजे मुक्त करावामां आव्या। एक पत्रकार अने पोलीसे तेमने दुखी हालतमां जोया। कारखानावाळा तेमने पासे सखत मजूरी करावता हता। ते तेमने एक दिवसना फक्त 20 रूपया आपता हता। बाळको गाममां तेमना घेर जवाथी खूब ज खुश छे। तेओ खास शाळामां जशे जेथी करीने तेओ तेमनी उमरना बीजा बाळकोनी जेम भणी शकशे। बाळको पासे काम करावीने कारखानुं पैसा बचावानो प्रयत्न करे छे। पोलीसे तेमनी पासे कार्यवाही करशे। विद्यार्थी मित्रों चलो आपणे जोईए के कारखानुं केटला पैसा बचावानो प्रयत्न करी रह्युं छे। तो सौथी पहेला छे के एक पुख्त वयना माणसने रूपिया केटला मळवा जोईए। दिवसना 85 रूपया मळवा जोईए। तो एक बाळकने चूकवता रूपया केटला छे? ए बाळकोने खाली 20 ज रूपया आपता हता। तो एक माणस दीठ कारखानानी बचत केटली थाय? तो आपणे 85 माथी 20 बात करीए तो आपणने केटला मळशे? 65 रूपया। केम के बाळकने केटला रूपया आपता हता? खाली 20 रूपया। तो आपणे 20 लखीशुं एटले के 85 पछी बाद बाकी करिए 20 रूपया एटले आपणने रूपया 65 मळे। पछी प्रति दिवस 10 माणस दीठ कारखानाने थती बचत एटले के एक दिवसना 10 माणसनी कारखानानी केटली बचत थाय? तो 65 × 10 करिए एटले केटला थशे? 650 रूपया। एटले के एक दिवसना 650 रूपया तेमने मळे। बराबर। હવે વિદ્યાર્થી મિત્રો રેલવેની મુસાફરી। આ રેલવે ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી જાય છે। રસ્તામાં તે ન્યૂ માલ અલીપુર દ્વાર અને ગોલપરા સ્ટેશને ઊભી રહે છે। જુદા જુદા રેલવે સ્ટેશન સુધીની ટિકિટની કિંમત કોઠામાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકમાં અંતર પણ આપેલું છે અને તેની ટિકિટનો ભાવ પણ અહીંયા આપેલો છે। એ પ્રમાણે આપણે આજે એના દાખલા ગણીશું। Yeah।
ત્યારે દોસ્તો આમ આ પ્રકરણમાં આપણે રૂપિયા પૈસામાં ખરીદી કરતા અને રૂપિયાની પૈસામાં રૂપાંતર પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરતા પણ જોયું, સરવાળા અને બાદબાકી કરતા પણ જોયું અને ગુણાકાર પણ જોયા, તો તમને ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો હવે ઘરકામમાં